હવે તો તમે એવું પરફોર્મન્સ કરો કે તમારી જરૂરિયાત દિલ્હીમાં થાય પાંચ વર્ષ એવું ઈમાનદારીથી કામ કરો ને કે તમારી જરૂર દિલ્હીમાં ઊભી થાય સૌજીભાઈ ધોળકિયાની ધારાસભ્યોને ટકોર સિરામિક એસોસિએશન સહિતના દ્વારા મોરબી ટંકારા વાંકાનેર રળવદ અને કાલાવાડના મળીને કુલ પાંચ ધારાસભ્યોનો ભવ્ય સન્માન સમારોહ મોરબીમાં યોજાયો મોરબીમાં આજે સનાડા ખાતે આવેલ પટેલ સમાજવાડીમાં સિરામિક ક્લોક પેપર મિલ સહિતના ઔદ્યોગિક એસોસિએશનો દ્વારા મોરબી ટંકારા વાંકાનેર હળવદ અને કાલાવડના મળીને પાંચ નવનિયુક્ત ધારાસભ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ભવ્યતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું પાંચ નવનિયુક્ત ધારાસભ્યોના સન્માન સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબી સિરામિક એસોસિએશનની ચારેય પાંખના હોદ્દેદારો વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સુરતના જાણીતા હીરાના ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રસંગોચિત ઉદ્બોધનમાં ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયાએ પાંચેય ધારાસભ્યોને સરકારમાં ખાતા મેળવવા માટે લોબિંગ કરવા કરતાં પ્રજાનું પાંચ વર્ષ સુધી એવી નિષ્ઠાથી કામ કરો કે તમારી જરૂરિયાત દિલ્હીમાં પણ આપોઆપ ઊભી થાય તેવી ટકોર કરી હતી ઇમાનદારીથી કરેલું કામ ક્યારેય ફોગટ જતું નથી પ્રામાણિકતાથી દરેક સમાજને સાથે રાખી એક ધારાસભ્ય તરીકે પોતાનું કામ કરશો તો આગામી બીજા પાંચ વર્ષમાં વગર પ્રચારે લોકો તમને છૂટી કાઢશે અને ધારાસભ્ય ખરા અર્થમાં લોકસેવક બની રહે તે માટે જ્ઞાતિના વાડાબંધીથી દૂર રહી સર્વ સમાજના સુખાકારી માટે કામ કરવાની પણ તેઓએ શીખ આપી હતી વધુમાં સૌજીભાઈએ પોતાના પ્રવચનમાં લોકો શું કહે છે એના પર ધ્યાન આપવાને બદલે લોકોને કેમ ઉપયોગી થવું અને તેમના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ તમારી ફરજ હોય અને આ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાનું પણ જણાવ્યું હતું સાથે સાથે મોરબી ઔદ્યોગિક રીતે આગળ હોય પણ વિકાસની દ્રષ્ટિએ હજુ પણ ઘણું પાછળ હોવાનું જણાવી શહેરમાં ઠેર ઠેર ખડકાયેલ ગંદકીના ગંજ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો જોકે હવે સારા લોકો રાજકારણમાં આવી રહ્યા હોય મોરબીનું ભવિષ્ય ઉજળું હોવાના સંકેત પણ તેમણે આપ્યા હતા સામે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સૌજીભાઈએ કરેલી ટકોરને અમે દિલથી વધાવી લઈને અમે બધા સાથે મળી મોરબી જિલ્લાનો વિકાસ થાય અને દરેક સમસ્યાઓનો અંત આવે તે માટે સતત પ્રયત્નશીલ રહીશું તેવો કોલ આપ્યો હતો